કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે અભિસરણ દબાણ તેના વિશેનો અભ્યાસ કરતા હતા. અભિસરણ કોને કહેવાય, અર્ધપારગમ્ય પડતું એટલે શું, અભિસરણ દબાણ એટલે શું, તે ટોપિક આપણે જોઈ લીધા છે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ તેના પછીનો નવો ટોપિક આપણે જોવાનો છે. ત્રણ વ્યાખ્યા જોવાની છે અને તેના આધારે તેના એક્ઝામ્પલ જોશું. આપણે જે ટોપિક જોઈએ છીએ તે છે સંખ્યાત્મક ગુણધર્મો, બરોબર. એમાં આપણે બાષ્પ દબાણમાંથી તો સાપેક્ષ ઘટાડો એ કમ્પ્લીટ કર્યું છે, ઉત્કલન બિંદુ, ઉન્નયન, ઠાર બિંદુ, અવનયન, એ ત્રણ ટોપિક કમ્પ્લીટ કર્યા. અને ચોથો ટોપિક આપણે સ્ટાર્ટ કર્યો છે અભિસરણ દબાણ, એમાં પણ આપણે 2-3 પોઈન્ટ કમ્પ્લીટ કરી દીધા છે. આગળ એમાં વધીએ તો હવે અભિસરણ દબાણના આધારે અમુક પ્રકારના દ્રાવણો હોય છે, એ દ્રાવણો કયા પ્રકારના છે એ આપણે જોવાનું છે. તો એક પછી એક દ્રાવણ ની વાત કરીએ તો પહેલું દ્રાવણ જે આવશે તેનું નામ છે સમ અભિસારી દ્રાવણો, બરોબર. એના બીજા પણ નામ છે, ખાસ સમય યાદ રાખજો, બીજું નામ થાય સમ ડાબી દ્રાવણો અથવા તો આઇસોટોનિક દ્રાવણો, બરોબર. કોઈ પણ નામ તમને આપે તમને નામ યાદ હોવા જરૂરી છે, તમને નામ ઉપરથી ખ્યાલ આવી જશે સમ અભિસારી દ્રાવણો કોને કહેવાય. તો તમે કહેશો કે જેના અભિસરણ દબાણ સમાન હોય તેને કેવા કહેશું, તો કે સમ અભિસારી દ્રાવણો તરીકે ઓળખવામાં આવશે. સાવ ઈઝી વ્યાખ્યા થશે, બરોબર. બીજું શું, જેના અભિસરણ દબાણ સમાન હોય તેની સાંદ્રતા પણ કેવી હોય, સમાન. આગળના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ, જો આપણે શું ભણ્યા હતા, તો કે અભિસરણ દબાણ પાય, અભિસરણ દબાણ એને આપણે શું કહેતા હતા, પાય તરીકે ઓળખતા હતા. અભિસરણ દબાણ કોના સમપ્રમાણમાં હતું, તો કે સાંદ્રતાના સમપ્રમાણમાં હતું. પછી આપણે શું કર્યું, માનો અહીંયા તમે ચલનની નિશાની દૂર કરો તો પાય ઇઝ ઇક્વલ ટુ સીઆરટી આવ્યું. આ સૂત્ર યાદ છે ને, આ સૂત્ર આપણે લીધું હતું, પાય બરાબર શું થાય, સીઆરટી, જ્યાં સી એ શું છે, તો કે સાંદ્રતા. અને સાંદ્રતા ક્યાં એકમમાં લેતા હતા, તો કે મોલારિટી એકમમાં લેતા હતા, બરોબર. તો અહીંયા સી એટલે આપણે શું કહીએ, સાંદ્રતા. તો આપણે એમ કહી શકાય કે અભિસરણ દબાણ એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય, કેમ કે આર અને ટી એ તો શું થાય, અચળાંક થાય, એની વેલ્યુ તો કેવી રહેવાની, ફિક્સ રહેવાની. એટલે ખાસ ધ્યાન રાખજો કે અભિસરણ દબાણ એ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. જો લીધેલા બે દ્રાવણો એ બંને દ્રાવણોની સાંદ્રતા જો સમાન હોય તો તેના અભિસરણ દબાણ પણ સમાન જ થાય, બરોબર. શા માટે, તો કે સાંદ્રતા સમાન તો અભિસરણ દબાણ એ કેવાય, સમાન, કેમ કે બંને એકબીજાના સમપ્રમાણમાં હોય. અને સાંદ્રતા સમાન હોય તો અર્ધપારગમ્ય પડદામાંથી કોઈ પણ દ્રાવણ પસાર ન થઈ શકે. આપણે અર્ધપારગમ્ય પડદાની વાત કરી હતી ત્યારે અભ્યાસ કર્યો હતો કે અર્ધપારગમ્ય પડદાનું કામ શું. તો આપણે એવું કહેતા હતા કે બે દ્રાવણો લઈએ અને તેને અભિસરણ અર્ધપારગમ્ય પડદાના સંપર્કમાં રાખવામાં આવે તો શું થતું હતું, તો કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ શું થાય, તો કે પ્રવાહ પસાર થાય. અથવા તો શુદ્ધ દ્રાવણથી દ્રાવણ તરફ અર્ધપારગમ્ય પડદો પ્રવાહ પસાર થવા દે. એટલે અર્ધપારગમ્ય પડદાનું કામ શું, તો આપણે એમ કહી શકાય કે બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણો હોય તો અર્ધપારગમ્ય પડદામાંથી કોણ પસાર થઈ શકે, તો આપણે બોલશું કે ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણો અથવા તેમાં રહેલા ઘટકો એ અર્ધપારગમ્ય પડદામાંથી પસાર થાય, બરોબર. પણ અહીંયા તમને ખ્યાલ જ છે કે અભિસરણ દબાણ સમાન છે અને અભિસરણ દબાણ પાય સમાન હોય તો સાંદ્રતા કેવી હોય, સમાન. અને જેની સાંદ્રતા સમાન હોય, બે દ્રાવણો લઈએ અને બંનેની સાંદ્રતા સમાન હોય તો એમાં મૂવમેન્ટ ન થાય. અર્ધપારગમ્ય પડદામાંથી એક પણ દ્રાવણમાંથી કોઈ પણ ઘટક હોય એમાંથી પસાર થતા નથી, બરોબર. આ અમુક બેઝિક માહિતીથી તમને ખ્યાલ જ છે. તો એની વ્યાખ્યા જોઈએ તો જે દ્રાવણોના અભિસરણ દબાણ નિયત તાપમાન એટલે કે કોઈ ચોક્કસ ટેમ્પરેચરે સમાન, શું કીધું, જે દ્રાવણોના અભિસરણ દબાણ, આપણે બે દ્રાવણો લઈએ, ધારો કે દ્રાવણ એ અને બીજું લઈએ દ્રાવણ બી, બરોબર. બે દ્રાવણો લીધા, એના અભિસરણ દબાણ ચોક્કસ તાપમાને જો કેવા હોય, સમાન હોય, તો તેવા દ્રાવણોને કેવા દ્રાવણ કહેશું, તો કે સમ અભિસારી દ્રાવણો કહે છે. આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, જો એક આપણે આ રીતે પાત્ર લઈએ અને તેની વચ્ચે આપણે અર્ધપારગમ્ય પડદો મૂકી દઈએ, આની અંદર આપણે દ્રાવણ એ ભરીએ અને આ સાઈડ દ્રાવણ બી, અહીંયા શું ભરીએ, દ્રાવણ એ, અને અહીંયા શું ભરીએ, દ્રાવણ બી, બરોબર. પણ તમને અહીંયા શું કીધું, તો કે તેના
અભિસરણ દબાણ કેવા છે સમાન છે એટલે દ્રાવણ એ અને દ્રાવણ બી બંનેના અભિસરણ દબાણ સમાન હોય તો આ સાઈડથી દ્રાવણ સી આ સાઈડે જઈ શકતું નથી અને આ સાઈડનું દ્રાવણ સી આ સાઈડ પણ આવી શકતું નથી કેમ કે બંનેના અભિસરણ દબાણ સમાન બંનેની સાંદ્રતા પણ કેવી છે સમાન છે બરોબર વચ્ચે શું છે અર્ધપાટલીય પડદો હવે હું તમને એમ કહું કે માનો કે એ છે એનું અભિસરણ દબાણ ઓછું છે અને બી નું અભિસરણ દબાણ વધુ છે તો તમે શું કહેશો ક્યાંથી ક્યાં તરફ પ્રવાહ પસાર થાય તો આપણે એમ કહેવાય કે એનું અભિસરણ દબાણ ઓછું અભિસરણ દબાણ ઓછું તો સાંદ્રતા ઓછી તો આ દ્રાવણની સાંદ્રતા ઓછી જ્યારે આ દ્રાવણની સાંદ્રતા કેવી હોય વધુ તો પ્રવાહ આ તરફ પસાર થાય ખ્યાલ આવશે બરોબર પણ અહીંયા આપણે કંઈ જોવાની જરૂર નથી બંનેના અભિસરણ દબાણ સમાન છે પછી સમઅભિસારી દ્રાવણોના બાષ્પ દબાણ સમાન હોય છે બરોબર એના બાષ્પ દબાણ પણ કેવા જોઈએ સમાન સાંદ્રતા પણ સમાન બાષ્પ દબાણ પણ કેવા હોય સમાન હોય આથી આ પ્રકારના દ્રાવણને બીજી રીતે કેવું હોય તો સમદાબી દ્રાવણો પણ કહેવાય જો બીજું નામ એનું શું છે સમદાબી દ્રાવણ તેના પછી જોઈએ તો સમઅભિસારી દ્રાવણોની સાંદ્રતા પણ કેવી હોય છે સમાન હોય છે આ પણ આપણે ભણી ગયા કે અભિસરણ દબાણ સમાન તો કોન્સન્ટ્રેશન સી એટલે કે સાંદ્રતા એની સમાન જ એટલે અહીંયા રહેલા બંને દ્રાવણોની સાંદ્રતા પણ કેવી છે સરખી છે બરોબર પછી આપણે જોઈએ તો જો એના પછીનો પોઈન્ટ છે સમઅભિસારી દ્રાવણોને અર્ધપારગમ્ય પડદા વડે અલગ કરતા તો આપણે શું જો પહેલું દ્રાવણ એ અને બીજું દ્રાવણ બી એની વચ્ચે આપણે રાખી દીધો અર્ધપારગમ્ય પડદો અને બંને દ્રાવણોને અલગ કર્યા બરોબર પણ બંને દ્રાવણો સમઅભિસારી છે તો તેમની વચ્ચે અભિસરણ થતું નથી બરોબર દ્રાવણ એ આ સાઈડની છે અને દ્રાવણ બી આ સાઈડ થતું નથી એટલે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનું અભિસરણ થશે નહીં એક્ઝામ્પલ આપ્યા છે 0.1 મોલર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ અને બીજું લઈએ 0.3 મોલર ગ્લુકોઝનું દ્રાવણ આ બંને એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ તો પાત્ર એ અથવા તો અહીંયા લઈએ 0.1 મોલર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ અને બીજી બાજુ કેવું લેવાનું છે તો કે 0.3 મોલર આ દ્રાવણ કેવું લઈ લઈએ 0.3 મોલર ગ્લુકોઝનું દ્રાવણ બરોબર આ એક એક્ઝામ્પલ છે આ બંને દ્રાવણો કેવા છે સમઅભિસારી બરોબર એટલે બંને દ્રાવણોના અભિસરણ દબાણ એ સમાન છે બંને દ્રાવણોની સાંદ્રતા પણ સમાન છે અને અર્ધપારગમ્ય પડદામાંથી કોઈ પણ દ્રાવણો પસાર થઈ શકવાના નથી તમને ખ્યાલ છે જો આ બધા જે ગુણધર્મો છે બધે સંખ્યાત્મક ગુણધર્મો છે તમને એવો પ્રશ્ન થશે આની સાંદ્રતા 0.1 મોલર એટલે ઓછી છે અને આની સાંદ્રતા 0.3 મોલર એટલે વધારે એવું નથી H2SO4 ની તમે વાત કરશો ને તો આમાં બે H પ્લસ હશે અને એક શું હશે SO4 માઇનસ 1 એટલે ટોટલ આયનો ની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે બે H પ્લસ અને SO4 માઇનસ 1 એટલે ટોટલ કેટલા થઈ ગયા 3 એટલે ઓલ ઓવર 0.1 ગુણ્યા 3 એટલે ઓલ ઓવર તો આની સાંદ્રતા કેટલી થઈ ગઈ તો 0.3 તો આ સાઈડે 0.3 છે આ સાઈડે કેટલા 0.3 ગ્લુકોઝના અણુનું કાંઈ આયનીકરણ થતું નથી એટલે એમાં એક જ અણુ બરોબર એટલે ખાસ ધ્યાન રાખજો તમને એવો પ્રશ્ન થાય કે અહીંયા રહેલું દ્રાવણ છે એની સાંદ્રતા ઓછી અહીંયા વધારે એવું નથી સંખ્યાત્મક ગુણધર્મો હોવાના કારણે કણોની સંખ્યા ઉપર આધાર રાખે એટલે H2SO4 માં કુલ કણ અથવા આયનોની સંખ્યા થાય 3 બે H પ્લસ અને એક SO4 માઇનસ એટલે ટોટલ 3 આયનો છે એટલે ટોટલ એનું કોન્સન્ટ્રેશન 0.1 ગુણ્યા 3 એટલે કેટલું થઈ જાય 0.3 એટલે આ સાઈડે કોન્સન્ટ્રેશન સરખું છે અને આ સાઈડે 0.3 જ બરોબર કારણ કે સંખ્યાત્મક ગુણધર્મ છે તો આ બંને દ્રાવણો કેવા થઈ ગયા તો કે સમઅભિસારી દ્રાવણો કેવા પછી બીજું એક્ઝામ્પલ તમે જુઓ બીજું એક્ઝામ્પલ આપ્યું છે 0.9% વેટ બાય વોલ્યુમ નું NaCl નું દ્રાવણ અને બીજું રક્તપણ મનુષ્યના લોહીમાં રહેલા રક્તપણ એની વચ્ચેનો આપણે એક્ઝામ્પલ જોઈએ છે રક્તપણો વિશે તમને ખ્યાલ હશે રક્તપણની ઉપર જે સપાટી હોય પોતે જ અર્ધપારગમ્ય પડદા તરીકે વર્તે આપણે અર્ધપારગમ્ય પડદો બીજો લેવાની કઈ જરૂર નથી બરોબર શું લેવાનું તો કે એક સોલ્યુશન લેવાનું 0.9% વેટ બાય વોલ્યુમ NaCl નું દ્રાવણ લેવું તો માનો કે આપણે અહીં NaCl નું દ્રાવણ લઈ લીધું અહીંયા શું લઈ લીધું NaCl નું દ્રાવણ 0.9% વેટ બાય
વધુ અભિસરણ ધરાવતા દ્રાવણની સાપેક્ષે કેવું કહેશું તો કે અલ્પ અભિસારી અથવા તો હાઇપોટોનિક દ્રાવણ કે તેની વ્યાખ્યા જોઈએ તો ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણ આવું ને અભિસરણ દબાણ અહીંયા કેવું છે ઓછું કોની સાપેક્ષે વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષે અહીં જો આનું અભિસરણ દબાણ વધુ છે ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષે વધુ અભિસરણ દબાણ ધરાવતા બરાબર ઓછા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણ વધુ અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણની સાપેક્ષે કેવું કહેવામાં આવે હાઇપોટોનિક દ્રાવણ એટલે જેમ અભિસરણ દબાણ ઓછું હોય તેને હાઇપોટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવશે ખ્યાલ આવશે જેનું અભિસરણ દબાણ ઓછું તેને હાઇપોટોનિક દ્રાવણ કહેવાય અને જેનું અભિસરણ દબાણ વધુ તેને હાઇપરટોનિક દ્રાવણ કહેવાય બીજી રીતે જેનું કોન્સન્ટ્રેશન વધુ તેને હાઇપરટોનિક દ્રાવણ કહેવાય અને જેનું કોન્સન્ટ્રેશન ઓછું તેને હાઇપોટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવશે બરોબર આ તમને ખાસ ખબર હોવી જોઈએ હવે તેના એક્ઝામ્પલ જોઈએ અતિ અભિસારી નું એક્ઝામ્પલ 0.9% વેટ બાય વોલ્યુમ થી વધુ સાંદ્રતા ધરાવતું NaCl નું દ્રાવણ લેવાનું છે તો આપણે પાત્રમાં શું કરીએ તો આ પાત્રમાં જે દ્રાવણ લીધું છે એ 0.9% વેટ બાય વોલ્યુમ કોન્સન્ટ્રેશન વાળો લેશું આપણે એક કામ કરીએ 0.9% વેટ બાય વોલ્યુમ થી કેવી સાંદ્રતા લેવાની છે વધુ સાંદ્રતા લેવાની છે એક કામ કરીએ માનો કે 0.90 લઈને જે આપણે સાંદ્રતા વધારી દઈએ 0.91 બરોબર અને બીજું કે લેવું મનુષ્યના લોહીના રક્તકણમાં રહેલો દ્રાવણ તો અહીંયા લીધું છે આ શું છે અર્ધપારગમ્ય પડદો છે અને સાથે સાથે આપણે આને શું કહેશું રક્તકણ કહેશું હવે શું થાય છે પહેલા શું હતું જો NaCl ના દ્રાવણનું કોન્સન્ટ્રેશન અને રક્તકણની અંદર રહેલા દ્રાવણ એનું કોન્સન્ટ્રેશન સરખા હવે થોડો ચેન્જ થયો છે NaCl નું દ્રાવણ છે એની સાંદ્રતા વધારી દીધી 0.9 કરતા વધુ લેવલ એટલે આપણે લઈ લીધી 0.91 તો એનો અર્થ એવો કે NaCl આ જે દ્રાવણ છે એની સાંદ્રતા વધી જ્યારે આ રક્તકણની અંદર રહેલા દ્રાવણ છે એની સાંદ્રતા આની સાપેક્ષે તો ઓછી થશે તો અભિસરણમાં તમે ભણી ગયા છો કે શું થશે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ અભિસરણ થાય એનો અર્થ એવો કે રક્તકણોની અંદર રહેલા દ્રાવણ એનું પ્રસરણ થઈને બહાર નીકળી જાય તો એક સમય એવો આવે કે રક્તકણ છે ને સંકોચે તમે કેરી નું એક્ઝામ્પલ જોયું હશે કે કેરી હોય બરોબર અને ક્ષાર વાળા પાણીમાં તમે ના પડે કે મીઠા વાળા પાણીમાં એક દિવસ પડી રહે તો શરૂઆતમાં જે કેરીનું કદ હોય એક દિવસ પછી તો શું તો કેરીનું કદ ઘટી એની પાછળનું કારણ શું તો કે કેરી તમે કેમાં ડૂબાડેલી છે ક્ષાર વાળા પાણી એનું કોન્સન્ટ્રેશન વધારે હોય જ્યારે કેરીની અંદર રહેલા દ્રાવણનું કોન્સન્ટ્રેશન ઓછું હોય તો અભિસરણ થાય ત્યારે શું થાય તો કે કેરીની અંદર રહેલા દ્રાવણ એ અર્ધપારગમ્ય પડદા મારફતે બહાર નીકળી જેના કારણે કેરીનું શું થયું સંકોચક થયું હવે આનાથી આપણે ઊંધું લઈએ તો હવે આપણે શું કરીએ તો કે NaCl નું કોન્સન્ટ્રેશન ઘટાડી દઈએ તો શું થાય અહીં એક્ઝામ્પલ આપ્યું તો અલ્પ અભિસારી 0.9% થી ઓછી સાંદ્રતા લઈએ તો NaCl નું દ્રાવણ લ્યો પણ કોન્સન્ટ્રેશન કેવું જો ઓછી સાંદ્રતા વાળું એટલે માનો કે આપણે કામ કરીએ કે 0.90 હતું એની જગ્યાએ મેં લીધું 0.89 બરોબર 0.89% વેટ બાય વોલ્યુમ સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ લઈ લીધું બરોબર હવે એની અંદર આપણે શું મેળવી લીધું મનુષ્યનો રક્તકણ મેળવી લીધું હવે શું થાય તો બાકી પ્રોસેસ ઊંધી થઈ ગઈ હવે તમે એમ કહેશો કે આ જે રક્તકણને જે દ્રાવણમાં ડૂબાડ્યો છે દ્રાવણનું કોન્સન્ટ્રેશન ઓછું છે અને કોન્સન્ટ્રેશન ઘટી ત્યારે રક્તકણની અંદર રહેલા દ્રાવણનું કોન્સન્ટ્રેશન વધારે છે તો ઊંધું થશે આપણું શું થશે NaCl નું દ્રાવણ છે ને એનો પ્રવાહ આ રક્તકણની અંદર છે એટલે એક સમય એવો આવશે કે રક્તકણનું પહેલા જે કદ હતું એના કરતા રક્તકણ ખુલી જાય એટલે તો શું થયું અહીં રક્તકણ કેવો થાય ખુલે શા માટે તો કે રક્તકણ છે એની અંદર રહેલા દ્રાવણ એની સાંદ્રતા વધુ છે આની અંદર રહેલા દ્રાવણ એનું કોન્સન્ટ્રેશન વધુ છે ત્યારે રક્તકણની બહાર રહેલું જે દ્રાવણ છે એનું કોન્સન્ટ્રેશન કેવું છે ઓછું તો અભિસરણની ઘટના તમને ખ્યાલ છે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ પ્રવાહ આગળ વધે તો બહારનું દ્રાવણનું અભિસરણ કોન્સન્ટ્રેશન ઓછું એટલે અહીંયાથી પ્રવાહ અંદર આવે બરોબર જેના કારણે રક્તકણની અંદર તો દ્રાવણ અથવા પ્રવાહી છે પણ બીજું અંદર આવેના કારણે રક્તકણ કેવો થાય ફૂલે અને મોટો થાય બરોબર એટલે આપણે શું કહીએ રક્તકણ ફૂલે ઘણી વાર એવું પણ થાય કે રક્તકણ ફાટી પણ છે
બરોબર તો આ ત્રણ વ્યાખ્યા ખાસ તમને ખબર હોવી જોઈએ બરોબર શોર્ટમાં આપણે એકવાર રિવિઝન કરી લઈએ પહેલું શું કીધું સમવિસારી કોને કહેવાય તો આપણે કહીશું દ્રાવણો તો બે જ લેવાના છે બંને દ્રાવણોના અભિસરણ દબાણ સરખા હોય બંને દ્રાવણોના બાષ્પ દબાણ સરખા હોય અને બંને દ્રાવણોના સાંદ્રતા પણ સમાન તો આવા જે દ્રાવણો છે અર્ધ પારગમ્ય પડદામાંથી કોઈ પણ દ્રાવણ પસાર થવાના નથી આવા જે દ્રાવણો છે ને સમવિસારી કહેવાય એક્ઝામ્પલ લીધું 0.1 મોલર સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ અને બીજું કયું લીધું 0.3 મોલર ગ્લુકોઝ નું દ્રાવણ પછી બીજું એક્ઝામ્પલ લીધું સોડિયમ ક્લોરાઇડ નું એક દ્રાવણ લેવાનું કે જેનું કોન્સન્ટ્રેશન 0.9% વેટ બાય વોલ્યુમ અને બીજું એમાં શું ઉમેરવાનું તો કે મનુષ્યના બ્લડના રક્ત પણ ઉમેરવાનું પણ એમાં કંઈ થવાનું નથી કારણ શું તો કે બંનેના કોન્સન્ટ્રેશન સમાન છે પછી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ અતિ અભિસારી દ્રાવણ કોને કહેવાય તો બે દ્રાવણો લેશું એ અને બી તો આપણે એમ કહેશું કે જેનું અભિસરણ દબાણ વધુ હોય એને અતિ અભિસારી દ્રાવણ કહેવાય અને અલ્પ અભિસારી એટલે કે જેનું અભિસરણ દબાણ ઓછું હોય તેને શું કહેવાય અલ્પ અભિસારી દ્રાવણ કહેવાય બંનેનું કમ્પેરિઝન કરવાનું ભૂલવાનું નહીં બે સોલ્યુશન લ્યો છો સોલ્યુશન એ અને સોલ્યુશન બી બરોબર તો એકબીજાની સાપેક્ષે જ આ બધું નક્કી થાય ખાલી સ્વતંત્ર દ્રાવણ હોય તો તમે ન કહી શકો કે આ અલ્પ અભિસારી છે કે અતિ અભિસારી છે એક્ઝામ્પલ શું લેવાના તો કે અતિ અભિસારી છે તો NaCl નું દ્રાવણ તો લ્યો પણ 0.9% થી થોડી વધુ સાંદ્રતા લ્યો અહીંયા સરખો છે બધું 0.9% NaCl નું દ્રાવણ અને રક્ત પણ આ બે ની સાંદ્રતા સમાન છે પણ 0.9 એટલે કે 90 થી તમે થોડી વધારી લ્યો NaCl ની સાંદ્રતા તો શું થાય તો કે રક્ત કણ ની અંદર રહેલા દ્રાવક એ બહાર નીકળે છે અને રક્ત કણ કેવું થાય સંકોચાય છે તો અહીંયા શું થાય તો કે અહીંયા આપણે ચેન્જ કર્યો છે NaCl ના દ્રાવણ ની સાંદ્રતા ઘટાડી દીધી 0.9% કરતા સાંદ્રતા ઓછી લઈ લીધી તો રક્ત કણ ની અંદર બહાર થી NaCl અંદર આવે તો રક્ત કણ કેવા થાય મોટા થાય બરોબર ને ખાસ ધ્યાન રાખજો કે આ ત્રણે ત્રણ દ્રાવણો અને તેના એક્ઝામ્પલ